મિત્રો ધનતેરસનો તહેવાર કેલેન્ડર મુજબ કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ આવે છે જેમાં માતા લક્ષ્મીની અને કુબેર મહારાજની પૂજા કરવામાં આવે છે આ દિવસે જે કંઈ પણ સંપત્તિ અથવા વસ્તુની ખરીદી કરવામાં આવે છે તે તેર ગણી વધે છે તેથી લોકો આ દિવસે વાસણો સોના અને ચાંદીની વસ્તુઓ ખરીદવાનું ખૂબ જ શુભ માનતા હોય છે મિત્રો આ વર્ષે ધનતેરસ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે ત્રયોદશી તિથિ ઓગણત્રીસ ઓક્ટોબરના સવારે દસ વાગીને ત્રણ મિનિટ વાગ્યે શરૂ થાય છે અને ત્રીસ ઓક્ટોબરના બપોરે એક વાગીને સાત મિનિટ વાગ્યે સમાપ્ત થાય છે આ દિવસે લોકો લક્ષ્મી ગણેશ અને કુબેરની પૂજા કરે છે મિત્રો આ વીડિયોને અંત સુધી જરૂરથી જુઓ કારણ કે ધનતેરસના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમજ તે દિવસે ક્યાં વિશેષ ઉપાયો કરવા તે બધું જ આ એક વીડિયોમાં જાણીશું તેથી આ વીડિયોને તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી રાખજો મિત્રો ધનતેરસનું મહત્વ માત્ર પૂજાની દ્રષ્ટિએ જ નથી પરંતુ ભગવાન ધનવંતરીના આરોગ્ય અને સમૃદ્ધિ માટેના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે તેથી આ દિવસે ધાતુના બનેલા વાસણો ખરીદવાથી પણ લાભ મળે છે પરંતુ આ દિવસે લોખંડ અને એલ્યુમિનિયમની વસ્તુઓની ખરીદી કરવી ન જોઈએ ઘણા લોકો સોનું અને ચાંદીના આભૂષણો ખરીદે છે જેના માટે આ દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો કોઈ પણ વ્યક્તિ સોનું ખરીદી ન શકે તો તે પિત્તળના વાસણો પણ ખરીદીને માતા લક્ષ્મી તથા ગુરુની કૃપા મેળવી શકે છે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં લોકો તાજા ધાણા ખરીદે છે તેમજ શહેરી વિસ્તારોમાં દેવી લક્ષ્મીને ધાણા ચઢાવવા અને ધન સ્થાન પર હાંટવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ ધાણાને પૂજા પછી ગાયને ખવડાવવા સૌથી યોગ્ય માનવામાં આવે છે મિત્રો ધનતેરસ પર કુબેર યંત્ર અને મહાલક્ષ્મી યંત્ર ખરીદવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ યંત્રોની પૂજા અર્ચના કરીને જ્યાં ધન રાખવામાં આવે છે ત્યાં રાખી દેવામાં આવે તો ત્યાં ધનનો વાસ કાયમ માટે રહે છે મિત્રો ધનતેરસે ઘરની બહાર દીપક પ્રગટાવીને ભગવાન યમરાજને પ્રસન્ન કરવાની પરંપરા છે જેના માટે લોકો અગિયાર એકવીસ એકાવન કે એકસો એક દીવા પ્રગટાવે છે જે લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે મિત્રો આ દિવસે લોકો નવા વાસણો ખરીદે છે તેમજ તાંબા પિત્તળ અને ચાંદીના વાસણો સાથે લક્ષ્મી ચરણ લાવે છે અને પ્રવેશદ્વાર પર તેનો સ્વાગત કરવાની પણ પરંપરા છે આ નાની નાની વિધિઓ અને પરંપરાઓ કુટુંબની સુખાકારી અને આર્થિક પ્રગતિનું પ્રતીક જ નથી પરંતુ તે બતાવે છે કે ધનતેરસ આપણા જીવનમાં સુખ અને નવી શરૂઆતનું પ્રતીક છે જે સૂચવે છે કે સાચી વસ્તુઓ અને સકારાત્મક ઉર્જા આપણું જીવન સાચી દિશામાં લઈ જાય છે મિત્રો ધનતેરસના આ પવિત્ર તહેવાર પર લોકો તેમના ઘરને શણગારે છે દીવાઓ પ્રગટાવે છે અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનું સ્વાગત કરે છે આ તહેવાર ભૌતિક સમૃદ્ધિની સાથે સાથે આંતરિક સંતોષ અને શાંતિનો સંદેશ પણ આપે છે લક્ષ્મીના ચરણ મિત્રો આ દિવસેમાં લક્ષ્મીના ચરણ ઘરમાં લાવવું એ લક્ષ્મીનું આહવાન માનવામાં આવે છે દેવી લક્ષ્મીના ચરણ ઘરમાં આમંત્રિત કરવા સમાન છે લક્ષ્મીજીના બે ચરણ ઘરના મુખ્ય દરવાજા પર અને બીજા બે ચરણ સ્થળની અંદર મૂકવામાં આવે છે આ દિવસે ધન્વંતરીની પૂજા માટે તેમની મૂર્તિઓ અને ચિત્રો પણ ખરીદવામાં આવે છે મિત્રો ધનતેરસના શુભ અવસર પર તમારે તમારા ઘરમાં ધનની દેવી લક્ષ્મી અને સૌભાગ્યના દેવતા ગણેશની મૂર્તિ લાવવી જ જોઈએ જે માટીની બનેલી હોવી જોઈએ મિત્રો આ મૂર્તિ વર્ષ પછી વિસર્જન કરી શકાય છે અને તેના બદલે નવી મૂર્તિ લાવી શકાય છે મિત્રો મીઠું તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે તથી તમે આ દિવસે મીઠું પણ ખરીદી શકો છો મિત્રો જો તમે ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો ધનતેરસ તેના માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે કિંમતી વસ્તુઓની ખરીદી કરવાથી તેમની કિંમત અનેક ગણી વધે છે એટલે કે આ દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ છે મિત્રો આ દિવસે સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે કારણ કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને આપણા ઘરને સાફ કરે છે મિત્રો ધનતેરસના દિવસે ધનની પૂજા કરવામાં આવતી હોવાથી આ દિવસે ઋણ ન લેવું જોઈએ કારણ કે આશ્વિ મહારાજે પણ કહેલું છે જો તમારી પાસે પૈસા ન હોય તો તમે આ દિવસે ધાર્મિક કાર્યને પણ સ્થગિત કરી શકો છો કેમ કે આ દિવસ ઋણ લેનાર અને દેનાર બંને રાહુ અને કેતુ ચર્મસીમા પર હોય છે આ ઋણ લેતા અને ઋણ આપતા લોકો માટે અત્યંત જોખમી હોય છે કારણ કે રાહુ કેતુ તેમના જીવનમાં ગરીબી અને વિનાશ લાવે છે જેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે મિત્રો તમે દિવાળી પર ખાંડની મીઠાઈનો ટુકડો અર્પણ કરીને પણ દેવી લક્ષ્મીનું પૂજન કરી શકો છો મિત્રો જ્યારે તમે લક્ષ્મી અને ગણેશની મૂર્તિ લાવો છો ત્યારે દેવી સરસ્વતીની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ તહેવારો દરમિયાન મૂર્તિઓનું ખાસ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે તેથી મૂર્તિને યોગ્ય રીતે કાળજી રાખો મિત્રો દિવાળીના દિવસે પૂજાના મંચને લાલ અને સફેદ કપડાંથી બાંધવો જોઈએ જ્યારે કાળા કે વાદળી કપડાનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો મિત્રો લાલ રંગ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના ઘરમાં લાલ કપડાં બિછાવીને લક્ષ્મીની પૂજા કરે છે તેનું ઘર ધન કીર્તિ અને અનંત ધનથી ભરેલું રહે છે આથી જ માતા લક્ષ્મી આ આસન પર પ્રસન્ન થઈને બેસે છે મિત્રો આ સમયે માતા લક્ષ્મીની પૂજામાં લીલું નારિયેળ ના ચઢાવવું જોઈએ કારણ કે નારિયેળ માતા લક્ષ્મીનું પ્રતીક છે નાશપતિ માતા રાણીને ભૂલથી પણ ને ચઢાવવું જોઈએ કારણ કે તે નાશક માનવામાં આવે છે મિત્રો માતા રાણીની પૂજામાં અખંડ ચોખાને અર્પણ કરવું જોઈએ કારણ કે ચોખા દેવી લક્ષ્મીનું પ્રતીક છે અને આ સમયે દેવી લક્ષ્મી ઘરમાં આવે છે તેથી તેમને અખંડ ચોખા અર્પણ કરવા જોઈએ મિત્રો દિવાળીની પૂજામાં દેવી લક્ષ્મીને તુલસીના પાન ભૂલથી પણ ન ચઢાવવા જોઈએ કારણ કે આ સમયે લક્ષ્મી ગણેશ અને દેવી સરસ્વતીની સાથે જ પૂજા કરવામાં આવે છે મિત્રો દિવાળી પર ખીર પૂરી વગેરે ન બનાવવું જોઈએ કેમ કે આ ભોજનને દેવી માતાનો પ્રસાદ માનવામાં આવે છે આ દિવસે માંસ દારૂ અને લસણ ન લાવવું જોઈએ કારણ કે આવા શુભ સમયમાં અશુભ કામ ન કરવું જોઈએ મિત્રો જો દિવાળી શુક્રવારના દિવસે આવે તો તેને દુર્લભ અને અતિશુભ માનવામાં આવે છે જો તમે શુક્રવારે ખાટી વસ્તુઓ જેમ કે લીંબુ અને આમલીની ચટણી ખાઓ છો તો માતા સંતોષી ક્રોધિત થઈ શકે છે તેથી જ આ દિવસે આમલીનું પાણી પૂરી અને લીંબુ ન ખાવું જોઈએ અને માતા સંતોષીનો આદર કરવો જોઈએ તેનાથી દેવી લક્ષ્મી પણ અત્યંત પ્રસન્ન થાય છે અને તમને ધન અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે મિત્રો શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે સ્ત્રીઓએ માત્ર લાલ ગુલાબી પીળા કે કેસરી રંગના વસ્ત્રો જ પહેરવા જોઈએ સફેદ રંગના વસ્ત્રો એટલે કે રૂપ ધારણ કરીને કોઈ પણ મહિલાએ પૂજા ન કરવી જોઈએ તેમજ કાળો રંગ કલંકનું પ્રતીક છે તેથી માતા લક્ષ્મીને તે પ્રિય નથી તેથી આ દિવસે કાળા વસ્ત્રો પણ ટાળવા જોઈએ મિત્રો દિવાળીના તહેવારનો અર્થ માત્ર પ્રકાશ ફેલાવવા સુધી જ સીમિત જ નથી પરંતુ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક પણ છે ખાસ કરીને પગમાં જાંજરી ગળામાં મંગલસૂત્ર અને માથામાં સિંદૂર સાથે મહિલાઓએ આ દિવસે સંપૂર્ણ શૃંગાર કરવો જોઈએ મિત્રો માતાના આશીર્વાદ મેળવવા માટે ભક્તિ અને પ્રેમથી તૈયાર થવું જરૂરી છે કારણ કે આથી આર્થિક સમૃદ્ધિ સુખ અને શાંતિ પણ મળે છે એલ મિત્રો આપણે લક્ષ્મીની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે મિત્રો પૂજા દરમિયાન કોઈ પણ ખેંચાણ કે બગાસું આવે તો તેને અશુભ માનવામાં આવે છે મિત્રો જો તમે શારીરિક રીતે સ્વસ્થ ન હોવ કે કોઈ કારણસર પૂજા ન કરી શકો તો લક્ષ્મીજીની પૂજા પરિવારના અન્ય સભ્ય પાસે કરવી શકાય છે મિત્રો માસિક ધર્મ દરમિયાન લક્ષ્મી પૂજામાં ભાગ લેવો પણ અયોગ્ય માનવામાં આવે છે પરંતુ આ સમયે તમે પૂજામાં બેસી શકો છો પરંતુ દેવી લક્ષ્મીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ તમે દીવો પ્રગટાવી શકો છો પરંતુ યાદ રાખો કે દેવીઓની મૂર્તિને સ્પર્શ કરવો પણ યોગ્ય નથી મિત્રો દિવાળી પર પૂજાના સમયે વાદળી રંગના કપડાં પહેરવાથી બચવું જોઈએ કારણ કે આ રંગ અલક્ષ્મી સાથે જોડાયેલો છે જેને લક્ષ્મીજીની બહેન માનવામાં આવે છે લાલ રંગ દેવી લક્ષ્મીનો પ્રિય રંગ છે અને પૂજામાં લાલ વસ્ત્રો પહેરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો લક્ષ્મી પૂજામાં ચાંદી કે સોનાનો સિક્કો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ તમે રૂપિયાનો સિક્કો પણ પૂજામાં રાખી શકો છો મિત્રો દેવી લક્ષ્મી ધનની દેવી છે અને સિક્કો નાનો હોય કે મોટો તમારે તેને પૂજામાં સામેલ કરવો જોઈએ ખરી ભક્તિ અને સમર્પણથી કરવામાં આવેલ નાની ભક્તિ દ્વારા પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે મિત્રો દિવાળી પર દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે કમળ એ તેમનું વાહન છે અને તે તેમની ઉપસ્થિતિ દર્શાવે છે તેમજ આ દિવસે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરવું અનિવાર્ય છે જે શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે મિત્રો લક્ષ્મી પૂજામાં પાંચ રંગના ફળ અને મીઠાઈઓનો સમાવેશ કરવો પણ શુભ છે અને તમે આ ફળો દેવી લક્ષ્મીને અર્પણ કરી શકો છો મિત્રો આ રીતે દેવી લક્ષ્મી હંમેશા આ ભક્તને આશીર્વાદ આપે છે મિત્રો લક્ષ્મીની પૂજામાં દીવો જમણી બાજુ જ રાખવો જોઈએ અને તેની આસપાસ લાલ બત્તી પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો પૂજા દરમિયાન સફેદ ફૂલ ન ચડાવવા જોઈએ કેમ કે સફેદ રંગ રંગહીન છે અને માતા લક્ષ્મી માટે તે અશુભ માનવામાં આવે છે તેમજ માતા લક્ષ્મીનું સૌભાગ્ય અખંડ છે તેથી તમારે સફેદ કપડાં ન પહેરવા અને સફેદ ફૂલ પણ માતા લક્ષ્મીને ન ચઢાવવા જોઈએ તેઓ તેનાથી ક્રોધિત થઈ શકે છે જેને કારણે પૂજા નિષ્ફળ પણ થઈ શકે છે મિત્રો લક્ષ્મી પૂજામાં અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર વાંસમાંથી ધૂપ બનાવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણ જે ભગવાન લક્ષ્મીના પતિ હરિ છે તેમના માટે અગરબત્તીઓનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે જો તમે અગરબત્તીનો ઉપયોગ કરો છો તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે મિત્રો દિવાળીનો તહેવાર દર વર્ષે કાર્તક અમાવસ્યાના દિવસે મનાવવામાં આવે છે પરંતુ આ વખતે અમાવસ્યા તિથિ બે દિવસમાં આવતી હોવાના કારણે થોડી મૂંઝવણ છે મિત્રો પંચાંગ અનુસાર એકત્રીસ ઓક્ટોબર અમાવસ્યાના દિવસે લક્ષ્મીનું પૂજન કરવું શુભ રહેશે तिथि प्रदोषकाल निशिता काल दरमियान नो शुभ समय एकत्रोबरना रोज सांजे छी ने सत्यावीस थी आठ वगी बतीस मिनिट सुधी रहे शे। आ समय दरमियान जीनी पूजा करवा थी तमने माता लक्ष्मी नी कृपा प्राप्त अने घर मा सुख शांति समृद्धि रहे शे। મિત્રો આ દિવાળી પર સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે લક્ષ્મીની પૂજા કરો અને દેવી લક્ષ્મી પાસેથી તમારા જીવનમાં અખંડ સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ મેળવો મિત્રો તમને આ વિડિયો ખૂબ જ પસંદ આવ્યો હશે તેથી આ વિડીયોને લાઈક શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો નમસ્કાર